નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વનડે ડે માત્રમ ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાનામું તત્વો ચેપ્ટર નંબર બે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો જેમાં આજેના વિડીયોમાં આપણે ખાતાના ઉધાર જમાના નિયમોનો અભ્યાસ કરીશું મિત્રો અને અગાઉના વિડીયોમાં આપણે વ્યવહારોની બેવડી અસર અંગેનો અભ્યાસ કર્યો છે મિત્રો જેમાં વ્યવહારોની બેવડી અસર એટલે પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા જેને આપણે વ્યવહારની બેવડી અસર કહીશું દ્વિ પદ્ધતિમાં તેના નામ પ્રમાણે વ્યવહારોની બે નોંધ કરવાની પદ્ધતિ છે મિત્રો પદ્ધતિમાં વ્યવહારની બે નોંધ કરવામાં આવતી હોય છે આગળ જોઈએ ઉધાર જમાની બેવડી અસર કરતી વખતે બે અઠવા બે કરતાં વધુ ખાતાને પણ અસર થતી હોય તેવું બની શકે છે મિત્રો યાદ રાખજો કે જ્યારે જ્યારે વ્યવહારોની ઉધાર જમાની બેવડી અસર કરવાની હોય તો ત્યારે બે અથવા બે કરતાં વધારે ખાતાને પણ અસર થતી હોય એવું બની શકે છે આપણે બેવડી અસર એટલે પહેલી અસર અને બીજી અસર એ રીતે માહિતી મેળવી છે જેમાં પહેલી અસર એટલે વ્યવહારોની ઉધાર અસર અને બીજી અસર એટલે વ્યવહારોની જમા અસર કહેશું મિત્રો હવે આગળ જોઈશું આપણે ઉપરની બાબત પરથી ફલિત થાય છે કે ધંધાના વ્યવહારની બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર ટૂંકમાં ધંધાનો દરેક વ્યવહાર બેવડી અસર એટલે કે ઉધાર અને જમા અસર ધરાવે છે મિત્રો આના પરથી આપણે એ શીખી શકીએ કે ધંધાકીય એકમની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોની બે અસર થતી હોય છે જેને આપણે વ્યવહારની બેવડી અસર કહીશું એટલે કે વ્યવહારની બેવડી અસરમાં પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા થશે આગળ જોઈશું ઉધાર અસર અને જમા અસર અંગે હિસાબી પદ્ધતિમાં નક્કી કરેલા નિયમો છે જેને ઉધાર જમા અંગેના નિયમો તરીકે પણ આપણે ઓળખીએ છીએ મિત્રો આ ઉધાર જમાના નિયમોને નીચેના ત્રણ ખાતાઓ માટેના છે જોઈશું આપણે મિત્રો કે જે ઉઢાર જમાના નિયમો છે એ કયા કયા ખાટાઓને લાગે છે એનો અભ્યાસ કરીશું જેમાં સૌ પ્રથમ છે વ્યક્તિ ખાટા માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાટા મિત્રો યાદ રાખજો કે ઉઢાર જમાના નિયમો એ આ ત્રણ ખાટાઓને લાગુ પડે છે વ્યક્તિ ખાટા માલ મિલકતના ખાતા અને ઉપચ ખર્ચના ખાતા મિત્રો આ ત્રણ ખાતાઓનો વિગતે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે જેને આધારે આપણે વ્યવહારોની સમજ મેળવવાની છે સૌ પ્રથમ આપણે જોઈશું પહેલું ખાતું છે વ્યક્તિ ખાતું મિત્રો વ્યક્તિ ખાતામાં કોઈ વ્યક્તિ દંડાનો લાભ લે અથવા તો લાભ આપે પણ છે અને ત્યાર પછી છે માલ મિલકતના ખાતા જેમાં દંડામાં માલ મિલકત વધે અથવા તો આવે છે અથવા દંડામાંથી માલ મિલકટ ઘટે અથવા તો જાય છે ટૂંકમાં કહેવું હોય તો માલ મિલકટ ખાતામાં માલ મિલકટ આવે છે અથવા માલ મિલકટ જાય છે મિત્રો જ્યારે માલ મિલકટ આવે ત્યારે દંડામાં મિલકટ વધે છે અને જ્યારે ધંધામાંથી માલ મિલકટ જાય છે ત્યારે દંડામાંથી મિલકટ ઘટે છે જેને આપણે માલ મિલકટ ખાટું કહીશું ત્રીજું ખાટું છે ઉપજ ખર્ચના ખાટા જેની અંદર ડંડાને ખર્ચ કે નુકસાન થાય અથવા તો ડંડાને ઉપજ કે લાભ થાય છે મિત્રો હવે આપણે આ જે ખાતાઓ છે એ ખાતાઓના પ્રકારને આપણે વિગતવાર અભ્યાસ કરીશું જે આપણે નીચેના કોષ્ટક પરથી સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો આ કોષ્ટકની અંદર ખાતાઓના પ્રકાર આપવામાં આવ્યા છે જે આપણે અત્યારે જ ચર્ચા કરી ગયા તો ખાટાઓના પ્રકાર કયા ગયા છે વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું તે ઉપરાંત આપણે એ પણ અભ્યાસ કરી ગયા કે વ્યવહારોની બેવડી અસર કોને કહેવામાં આવે છે તો વ્યવહારોની બેવડી અસરમાં પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણે વ્યક્તિ ખાતાનું મિલકત ખાતાનું અને ઉપજ ખર્ચ ખાતાનો પહેલી અસર અને બીજી અસર શું થાય છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે જોઈશું વ્યક્તિ ખાતા મિત્રો વ્યક્તિ ખાતામાં પહેલી અસર શું થશે અને બીજી અસર શું થશે તે જોઈ લઈએ આપણે તો મિત્રો વ્યક્તિ ખા ખાતામાં પહેલી અસર ઉધાર જેની અંદર લાભ લેનાર ખાતે ઉધાર અને બીજી અસર જમા એટલે કે લાભ આપનાર ખાતે જમા થશે હવે આપણે જોઈશું માલ મિલકતના ખાતા મિત્રો માલ મિલકતના ખાતામાં પણ પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા થશે તો જોઈએ આપણે કે માલ મિલકત ખાતામાં પહેલી અસર ઉધાર શું થાય છે અને બીજી અસર જમા શું થાય છે તો માલ મિલકત ખાતામાં પહેલી અસર માલ મિલકત આવે તો ઉધાર અને બીજી અસર જમા જેમાં માલ મિલકત જાય તો જમા થશે ત્રીજું ઉપજ ખર્ચના ખાટા જેમાં પહેલી અસર ઉધાર ખર્ચ અને નુકસાન થાય તો ઉધારો અને બીજી અસર જમા જેમાં ઉપજ અને લાભ થાય તો જમા કરો મિત્રો હવે આપણે વ્યવહારની પહેલી અસર અને બીજી અસર શું થશે તે કોષ્ટક મારફતે જાણી ગયા છે હવે ખાટાઓના જે પ્રકારો આપણે જોઈ ગયા છે એમાં સૌ પ્રથમ આપણે વ્યક્તિ ખાટા કોને કહેવાય છે તેના વિશે જાણીએ અને વ્યક્તિ ખાટાનો નિયમનો અભ્યાસ કરીશું મિત્રો વ્યક્તિ ખાટામાં વ્યક્તિની અંદર બે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ હોય છે જેમાં કુદરતી વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ આ વ્યક્તિઓ સાથે દંડાના વ્યવહારો થતા હોય છે મિત્રો દંડા એકમ કુદરતી વ્યક્તિ એટલે કે જીવંત વ્યક્તિઓ સાથે પણ ખરીદ વેચાણના વ્યવહારો કરતા હોય છે અને કૃત્રિમ વ્યક્તિઓ સાથે પણ ખરીદ વેચાણના વ્યવહારો કરતા હોય છે અને આ વ્યક્તિઓ સાથે વ્યવહારો થતા હોય છે જેમાં વ્યક્તિ દંડાનો લાભ લે અથવા દંડાને લાભ આપે પણ છે હવે મિત્રો આપણે વ્યક્તિ ખાતાનો નિયમ જોઈશું મિત્રો વ્યવહારને સમજવા માટે આ નિયમને યાદ રાખવું અને સમજવું ખૂબ જ જરૂરી છે માટે ધ્યાનથી આ નિયમને સમજવાનો પ્રયત્ન કરજો વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા મિત્રો લેનાર ખાતે ઉધાર એટલે પહેલી અસર ઉધાર થાય છે જેને લેનાર ખાતે ઉધાર કરીશું અને બીજી અસર જમા થાય છે એટલે કે આપનાર ખાતે જમા કરીશું મિત્રો આ નિયમ તમે નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી કાઢજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે વ્યક્તિ ખાતાનો નિયમ શું છે તો લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા જેમાં લેનાર પણ વ્યક્તિ હોઈ શકે અને આપનાર પણ વ્યક્તિ હોઈ શકે છે તો વ્યક્તિની અંદર કુદરતી અને કુટરીબ કોઈ પણ હોઈ શકે છે એટલે કે લેનાર વ્યક્તિ ખાતે ઉધાર અને આપનાર વ્યક્તિ ખાતે જમા થશે આગળ જોઈશું જો વ્યક્તિએ દંડાનો લાભ લીધો હોય તો વ્યક્તિના ખાતે રકમ ઉધારો એટલે કે જો વ્યક્તિ લાભ લેનાર હોય તો તે વ્યક્તિ ખાતે ઉધારો અને જો દંડાને લાભ આપ્યો હોય તો તેના ખાતે જમા કરો એટલે કે લાભ આપનાર હોય તો તેના ખાતે એટલે કે તે વ્યક્તિ ખાતે જમા કરો ટૂંકમાં લેનારનું ખાતું ઉધારો અને આપનારનું ખાતું જમા કરો મિત્રો આ છે વ્યક્તિ ખાતાનો નિયમ જેને આપણે યાદ પણ રાખવું પડશે અને ખાસ સમજવું પડશે મિત્રો વ્યક્તિ ખાતાના નિયમ આપણે અત્યારે જ શીખી ગયા છે તો વ્યક્તિ ખાતાના નિયમ પરથી આપણે ઉડાણ સાઠને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો ઉડાણ સાઠમાં કેટલાક વ્યવહારો આપવામાં આવ્યા છે આ વ્યવહારોને જોઈએ તે પહેલાં તેના નીચે એક નાનકડી નોંધ કરવામાં આવેલી છે તેનો અભ્યાસ કરીશું મિત્રો વ્યક્તિ ખાતાના વ્યવહાર માટે વ્યક્તિનું નામ કેન્દ્રસ્થાને હોય છે મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આપણે વ્યક્તિ ખાતાના નિયમને આધારે વ્યવહારોનો અભ્યાસ કરીશું ત્યારે વ્યક્તિના નામને આપણે કેન્દ્રસ્થાને રાખવાનું છે અને વ્યક્તિના નામને આધારે જ વ્યવહારોને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો છે અને આ વ્યક્તિમાં કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે માટે વ્યક્તિ ખાતાના નિયમને આપણે યાદ રાખવું પડશે હવે આપણે જોઈશું આ જે ઉદાહરણસાટના જે વ્યવહારો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો ઉદાહરણસાટમાં જે વ્યવહારો આપવામાં આવેલા છે એની સમજૂતીની અંદર પણ એ દરેક વ્યવહારો આવરી લેવામાં આવેલ છે હવે આપણે જોઈશું વ્યવહારોની સમજ જેમાં આપણે વ્યક્તિ ખાતાના નિયમને ધ્યાનમાં રાખીને આને સમજવાનું છે લેનાર વ્યક્તિ ખાતે ઉધાર અને આપનાર વ્યક્તિ ખાતે જમા થશે એટલે વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે વ્યવહારને સમજવાનું છે મિત્રો જોઈશું પહેલો વ્યવહાર જયશ્રીને રૂપિયા વીસ હજારનો માલ વેચ્યો છે મિત્રો અહીં માલનું વેચાણ કરવામાં આવ્યું છે પરંતુ કોને વેચાણ કરવામાં આવ્યું છે જયશ્રીને અને જયશ્રી એક કુદરતી વ્યક્તિ છે મિત્રો તો હવે આપણે અત્યારે જ નિયમનો અભ્યાસ કરી ગયા મિત્રો વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર વ્યક્તિ હોય તો લેનાર વ્યક્તિ ખાતે ઉધારો અને આપનાર વ્યક્તિ હોય તો આપનાર વ્યક્તિ ખાતે જમા કરો તો મિત્રો આ વ્યવહારમાં જયશ્રી નામની વ્યક્તિ છે હવે આપણે એ વિચારવાનું છે કે જયશ્રી નામની વ્યક્તિ લાભ લેનાર છે કે લાભ આપનાર છે તે વિચારો તો જયશ્રીને રૂપિયા વીસ હજારનો માલ વેચ્યો છે મિત્રો ધંધા દ્વારા જયશ્રીને વેચાણ કરવામાં આવે છે માટે જયશ્રી એ લાભ લેનાર બને છે માટે તેના ખાતે ઉધાર થશે કારણ કે આપણો નિયમ છે કે લાભ લેનાર ખાતે ઉધાર તો જયશ્રી અહીં લાભ લેનાર બને છે માટે તેના ખાતે ઉધાર થશે બીજો વ્યવહાર બેંક ઓફ બરોડામાં રૂપિયા દસ હજાર ભર્યા છે મિત્રો અહીં ઢંઢાકીય એકમ દ્વારા બેંક ઓફ બરોડામાં રૂપિયા દસ હજાર ભરવામાં આવ્યા છે અને બેંક ઓફ બરોડા એ કુટરીબ વ્યક્તિ છે મિત્રો યાદ રાખજો અહીં પહેલા વ્યવહારમાં આપણે કુદરતી વ્યક્તિ જોઈ ગયા અને બીજા વ્યવહારની અંદર કુત્રિમ વ્યક્તિ એ બેંક ઓફ બરોડા છે બેંક ઓફ બરોડામાં રૂપિયા દસ હજાર ભર્યા છે જેને કારણે બેંક ઓફ બરોડા એ બેંક લાભ લેનાર બને છે માટે તેના ખાતે ઉડાર થશે શા માટે ઉડાર થયું છે મિત્રો તો આપણે નિયમ ફરીથી એકવાર જોઈશું લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા તો મિત્રો ઢંઢા દ્વારા રૂપિયા દસ હજાર બેંક ઓફ બરોડામાં

અને ભૂમિકા એક વ્યક્તિ છે કુદરતી વ્યક્તિ છે હવે આપણે નિયમ પ્રમાણે વિચારવાનું છે કે ભૂમિકા નામની વ્યક્તિ લાભ લેનાર બને છે કે લાભ આપનાર બને છે તો જોઈએ આપણે ભૂમિકાને રૂપિયા ત્રીસ હજાર રોકડા ચૂકવ્યા છે દંડા દ્વારા ભૂમિકાને ચૂકવવામાં આવે તો ભૂમિકા લેનાર બનશે માટે ભૂમિકા લાભ લેનાર છે માટે નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર માટે તેના ખાતે ઉધાર થશે તેના ખાતે એટલે ભૂમિકા ખાતે ઉધાર થશે આગળ જોઈશું હવે ચોથો વ્યવહાર મિત્રો ચોથા વ્યવહારની અંદર ધ્યાનથી જોજો એ સેવાને લગતો વ્યવહાર છે અને આ સેવાને લગતાના વ્યવહારને આપણે સમજવું હોય તો તે પહેલાં આપણે વ્યવહાર નંબર સાત છે ચાર છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો વ્યવહાર નંબર ચાર શું છે મિત્રો તો ધ્યાનથી જોજો શિલ્પા પાસે ભારાના રૂપિયા બે હજાર લેણા થયા મિત્રો શિલ્પા નામની વ્યક્તિ પા વ્યક્તિ પાસેથી ભારાના રૂપિયા બે હજાર લેવાના થયા કોને લેવાના થયા તો દંઢાએ મિત્રો શિલ્પા પાસેથી બે હજાર રૂપિયા લેવાના કેમ થયા તે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ભારૂ એ સેવા છે મિત્રો એ પણ તમે યાદ રાખજો શિલ્પા પાસેથી ભારાના રૂપિયા બે હજાર લેવાના થયા છે પણ દંઢાએ શા માટે શિલ્પા પાસેથી બે હજાર રૂપિયા લેવાના થયા છે તે સમજો કારણ કે શિલ્પાએ ડંડાની સેવાનો લાભ લીધો છે એવું કહી શકાય મિત્રો દંડાએ શિલ્પાને સેવા આપી છે માટે શિલ્પા એ ડંડાની સેવાનો લાભ લીધો છે એવું આપણે કહીશું એટલે શિલ્પા અહીં સેવાનો લાભ લેનાર બનશે મિત્રો જેથી આપણે અહીં આપણે જોઈએ શિલ્પાએ આપણી સેવાનો લાભ લીધો છે એટલે કે શિલ્પાએ એ દંડાની સેવાનો લાભ લીધો છે માટે શિલ્પાએ ભાડું ચૂકવવાનું થયું છે તેથી તેના ખાતે ઉધાર થશે કારણ કે શિલ્પા શિલ્પા એ સેવાનો લાભ લેનાર બને છે માટે ખાતે ઉધાર થશે હવે આગળ જોઈશું પાંચમો વ્યવહાર જયશ્રી પાસેથી રૂપિયા વીસ હજારનો માલ ખરીદ્યો મિત્રો અહીં દંડાકીય એકમ દ્વારા વીસ હજારનો માલ ખરીદવામાં આવે છે પરંતુ કોના દ્વારા માલ ખરીદવામાં આવે છે જયશ્રી પાસેથી માલ ખરીદવામાં આવે છે અહીં વ્યક્તિ ખાતાનો નિયમ હોવાથી આપણે વ્યક્તિને સ્થાને રાખીને આપણે વ્યવહારને સમજવાનો પ્રયત્ન કરીશું અને તેના નિયમને પણ ધ્યાનમાં રાખવું પડશે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા તો જયશ્રી અહીં લેનાર છે કે આપનાર છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો જયશ્રી પાસેથી વીસ હજારનો માલ ખરીદ્યો છે જયશ્રી પાસેથી ખરીદીઓ હોવાથી જયશ્રી આપનાર બનશે માલ આપનાર બનશે એટલે જયશ્રી લાભ આપનાર છે તેથી જયશ્રી ખાતે આપણે જમા કરીશું એટલે કે તેના ખાતે જમા થશે હવે આપણે જોઈશું છથો વ્યવહાર બેંક ઓફ બરોડામાંથી રૂપિયા દસ હજાર ઉપાડ્યા મીટ્રો અહીં વ્યવહારમાં કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે જે કૃત્રિમ વ્યક્તિમાં બેંક ઓફ બરોડા છે હવે બેંક ઓફ બરોડા એ લાભ લેનાર છે કે લાભ આપનાર છે તે સમજવાનો પ્રયત્ન કરીશું જોઈએ બેંક ઓફ બરોડામાંથી રૂપિયા દસ હજાર ઉપાડ્યા મિત્રો ઢંઢા દ્વારા બેંકમાંથી દસ હજાર ઉપાડવામાં આવે છે એટલે બેંક દ્વારા દસ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે બેંક લાભ આપનાર બને છે તેથી તેના ખાતે જમા થશે એટલે કે બેંક ઓફ બરોડા ખાતે જમા થશે સાતમો વ્યવહાર છે ભૂમિકા પાસેથી રૂપિયા ત્રીસ હજાર રોકડા મળ્યા મિત્રો અહીં આ વ્યવહારમાં ભૂમિકા નામની વ્યક્તિ જે કુદરતી વ્યક્તિ છે હવે આ વ્યવહારમાં ભૂમિકા લાભ લેનાર બને છે કે લાભ આપનાર બને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે લાભ લેનાર ખાતે આપણે ઉધારવાનું છે અને લાભ આપનાર ખાતે જમા કરવાનું છે તો ભૂમિકા પાસેથી રૂપિયા ત્રીસ હજાર રોકડા મળ્યા કોને રોકડા મળ્યા તો ધંધાને રોકડા મળ્યા છે તો ધંધાને રોકડા કોના પાસેથી મળ્યા છે મિત્રો તો ભૂમિકા પાસેથી રોકડા મળ્યા છે એટલે ભૂમિકા આપનાર બને છે એટલે કે ભૂમિકા લાભ આપનાર છે એટલે તેના ખાતે જમા થશે તેના ખાતે એટલે ભૂમિકા ખાતે જમા થશે હવે આપણે જોઈશું વ્યવહાર નંબર આઠ મિત્રો વ્યવહાર નંબર આઠને આપણે સમજવા પહેલાં આપણે તેનો વ્યવહાર ધ્યાનથી જોઈ લઈશું વ્યવહાર છે શિલ્પાને ભારાના રૂપિયા બે હજાર ચૂકવવાના છે મિત્રો અહીં ભારું એ સેવાનું સ્વરૂપ છે માટે ભારાને આપણે સેવા તરીકે ગણીશું ફરીથી એક વ્યવહારને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો શિલ્પાને ભારાના રૂપિયા બે હજાર ચૂકવવાના છે કોને ચૂકવવાના છે મિત્રો તો દંઢાકીય એકમે શિલ્પાને ચૂકવવાના થયા છે તો દંઢાકીય એકમ દ્વારા શિલ્પાને શા માટે ચૂકવવાના થયા તેનો વિચાર કરો તો દંઢાએ શા માટે ચૂકવવું પડશે તો શિલ્પાએ દંઢાને સેવા આપી છે એનો અર્થ એવો થશે મિત્રો બરાબર ને કારણ કે એકમે શિલ્પાને ચૂકવવાના થયા છે પરંતુ દંઢાએ શા માટે ચૂકવવું પડશે કારણ કે દંઢાએ શિલ્પાની સેવાનો લાભ લીધો છે જો દંડાએ શિલ્પાની સેવાનો લાભ લીધો છે તો શિલ્પા એ સેવા આપનાર બનશે માટે શિલ્પા અહીં આ વ્યવહારમાં વ્યક્તિ છે જે સેવા આપનાર છે બરાબર ને તો હવે આપણે આગળ જોઈશું શિલ્પાની સેવાનો ઢંડાએ લાભ લીધો છે મિત્રો જો ધંડાએ સેવાનો લાભ લીધો હોય તો શિલ્પા એ લાભ આપનાર બનશે માટે લાભ આપનાર ખાતે જમા એટલે કે શિલ્પા ખાટે જમા થશે મિત્રો અહીં આજના વિડીયોમાં આપણે ખાતાના ઉધાર જમાના નિયમોનો અભ્યાસ કરી ગયા છે હવે તમારે હોમવર્કમાં આ ઉધાર જમાના નિયમો લખવાના રહેશે એમાં વ્યક્તિ ખાતાના નિયમનો અભ્યાસ કરી ગયા અને ઉદાહરણ પર જોઈ ગયા છે જે તમારે નોટબુકમાં તમારે જાતે વ્યવહારને સમજીને લખવાનું રહેશે